વિરામ બાદ આગળ વાત કરીએ તો એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારના જન્મદિવસ નિમિત્તે એનસીપી પ્રદેશ મહિલા પ્રમુખ તેમજ પ્રદેશ પ્રવક્તા રેશમા પટેલ દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું. આજે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ખેડૂત નેતા શરદ પવારના જન્મદિન નિમિત્તે રાજકોટ એનસીપી કાર્યાલય ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ તેમજ પ્રદેશ પ્રવક્તા રેશમાબેન પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા ટીમ સંદીપભાઈ ડોબરિયા અને ભૌમિકભાઈ પારેખ સહિતના એનસીપી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ હવનમાં ખેડૂત હિતમાં એક સંકલ્પની અને શપથવિધિ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. રેશમા પટેલ અને કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકારને સદબુદ્ધિ આપે તેમજ ગુંડાશાહી સરકાર સામે વિરોધ દર્શાવી આખા રાજ્યમાં આ હવનનું આયોજન કરી ભાજપના મંત્રીગણની તેમજ મૌન રહેતા રાજ્યના સીએમની પણ સ્વાહા દ્વારા આહુતિ આપી હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જેએસ ટીવી, રાજકોટ. આજે માનનીય શ્રી શરદ પવારજીનો અમારા શીર્ષક નેતૃત્વના જન્મદિવસ છે ત્યારે શરદ પવારજીના જન્મ નિમિત્તે એક ખેડૂત નેતા તરીકે પણ એને ભૂતકાળમાં ઘણા બધા કાર્યો કરી રહ્યા છે ત્યારે એના પગલે અને એના ચરણે ચાલી અને અમે સૌ કાર્યકર્તાએ સમગ્ર ગુજરાતમાં હવનનું અને એક શપથવિધિનું આયોજન કરેલું છે. શપથવિધિમાં અમે લોકોએ અગ્નિદેવને સાક્ષી રાખી અને શપથ લીધા છે કે ભારતીય જનતા પાર્ટીની ઠોકશાહી સામે, ગુંડાગર્દી સામે અને લોકશાહીના વિરોધમાં જે કાર્યો કરે છે, જે સરકાર અવાજ ઉઠાવવા નથી દેતી, આવી ભાજપ સરકાર સામે અમારો એનસીપીનો સૈનિક પ્રજાના હિતમાં, ખેડૂતોના હિતમાં, મહિલાઓના હિતમાં હંમેશા અવાજ ઉઠાવતો રહેશે. એક આજે અમે પ્રણ લીધું છે અને આ જ રીતે અમે સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરતા રહીશું અને હવનમાં અમે આહુતિ આપી છે. ગુજરાતના એ દરેક જે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે, જેની ફરજ છે, જે સત્તા ઉપર બિરાજમાન છે, આવા વિજયભાઈ રૂપાણી જ્યારે ગુજરાતમાં સૈનિકો ખેડૂતો પરેશાન છે, ગુજરાતમાં જ્યારે મહિલાઓ પરેશાન છે, જ્યારે શિક્ષિત બેરોજગારો પરેશાન છે, આવા જ્યારે કહેવાય છે કે કર્મચારીઓ બેરોજગાર છે, ત્યારે પણ એ અવાજ ઉઠાવતા નથી, બે શબ્દો બોલતા નથી અને ના તો કોઈ સમાધાનકારી વલણ અપનાવે છે. માત્ર ઉપરથી, એટલે કે ઉપરથી દિલ્હીથી જેટલો ઓર્ડર આપે, જેટલું કહેવામાં આવે એટલું જ બોલવામાં આવે છે. એટલા માટે અમે આજે સીએમની આહુતિ આપી દીધી છે ગુજરાતની અને ભગવાન એને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી છે. દરેક મંત્રીગણ ભારતીય જનતા પાર્ટીનો અમે આહુતિ આપી છે કે ભગવાન એમને સદબુદ્ધિ આપે. ભારતીય જનતા પાર્ટી હંમેશા ગુંડાગર્દી કરી કરી અને પોતે શાસન કરી રહી છે, છેલ્લે કાં તો પછી ખરીદ ફરોશ કરી અને પોતાની સરકાર ટકાવવાનો પ્રયાસ કરી રહી છે. અહીંયા ગુજરાતમાં પણ ખેડૂતો પરેશાન છે, કિસાનો પરેશાન છે, ત્યારે એના માટે પણ સમાધાનકારી વલણ લાવવામાં આવતું નથી. આજે કોરોના જેવી મહામારીમાં પણ ભ્રષ્ટાચાર અને લૂંટ ચલાવી રહ્યા છે, અગ્નિકાંડો બની રહ્યા છે, હોસ્પિટલોમાં દર્દીના સગાવાલાઓ ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે માત્ર ને માત્ર એના કહેવાતા એવા કોર્પોરેટ જગતને ફાયદો કરાવવા માટે, એના હાથ મજબૂત કરવા માટે અને એની કંપનીઓ ચલાવવા માટેના જ કાર્યો કરવામાં આવે છે. એની સામે એનસીપી સમગ્ર ગુજરાતમાં મજબૂતાઈથી લડશે અને અવાજ ઉઠાવશે.